हेलो एवरीवन, वेलकम टू डे कैम चैनल। टुडे वी विल डिस्कस अबाउट साइम 6 टीवाई बीएससी जेनो क्रोमेटोग्राफी टेक्निक चैप्टर डिस्कस करता था ने लास्ट लेक्चर में आपने डिस्कस करियो। सो डिस्कस करियो गैस क्रोमेटोग्राफी जे एकदम इम्पोर्टेंट टॉपिक छे, बराबर छे। तो ए परफेक्टली प्रिपेयर करजो। हवे आज डिस्कस करवानुं छे कि गैस क्रोमेटोग्राफी में भाई कोलम माथी एक कैरियर गैस साथ है अपनो भाई એટલે કે સેમ્પલ રન થાય તો એનું ડિટેક્શન ડિટેક્ટર માં થાય અને ત્યારબાદ રેકોર્ડર માં થાય છે। તો અ થર્મલ કન્ડક્ટિવિટી ડિટેક્ટર જેને TCD કહેવામાં આવે છે। શું કહેવામાં છે? TCD। તો આ ડિટેક્ટર TCD થર્મલ કન્ડક્ટિવિટી ડિટેક્ટર જેને યુઝ જનરલી ગેસ ક્રોમેટોગ્રાફી માં યુઝ થાય। કઈ ગેસ क्रोमेटोग्राफी मैं जनरली आ भाई नो यूज गैस क्रोमेटोग्राफी में करवामां आवे छे। हवे गैस क्रोमेटोग्राफी में जनरली अपने कैरियर गैस ने इनर्ट गैस पन कहेवाय अने कैरियर गैस ने अपने चलित फेज पन कही सके। चलित फेज बराबर। तो आ चलित फेज तरीके गैस हो गैस क्रोमेटोग्राफी में तो आ गैस कोई पन गैस हो उष्मा वाहकता के हो जुदी जुदी हो। तो आ गैस ना बंधारण में एटले के जो गैस नु बंधारण एटले के एना जोड़े कोई कंपाउंड बीजो कैरियर गैस साथे कोई बीजो मिक्सचर माथी कंपाउंड आवे तो एनी उष्मा वाहकता में शू थाय फेरफार थाय छे अने आ सिद्धांत नो यूज करीने डिटेक्शन करवामां आवे छे। एटले के जे ग्राफ આવે તે એ સિદ્ધાંતનો યુઝ કરવામાં આવે છે। તો જનરલી વર્ડિંગ એવું કહે છે કે ગેસ ની ઉષ્મા વાહકતા, કેમ કે નામ જ છે થર્મલ કન્ડક્ટિવિટી, ઉષ્મા વાહકતા જુદી જુદી હોય, જુદી જુદી હોય બરાબર। ગેસની ઉષ્મા વાહકતા જુદી જુદી હોય છે અને ગેસના ફેરફાર થતા ઉષ્મીય વાહકતામાં ફેરફાર થાય છે। ઉષ્મીય વાહકતા જેને થર્મલ કન્ડક્ટિવિટી બી કહેવામાં, વાહકતામાં ફેરફાર થાય છે। તો આ આ વસ્તુનો યુઝ કરીને આપણે TCD થર્મલ કન્ડક્ટિવિટી ડિટેક્ટરનો યુઝ કરવામાં આવે છે। તો આ ભાઈનો સિદ્ધાંતમાં કરવામાં શું આવે છે કે ગેસ પ્લેટિનમની પ્લેટ પ્લેટિનમના તાર પર એટલે કે ગરમ પ્લેટિનમના તાર પર ગેસ પસાર કરવામાં આવે તો એ આ પ્લેટિનમ સપોઝ આ જે ફિલામેન્ટ મૂકવામાં આવે છે જનરલી આની સાધનની રચના કઈ હોય છે કે જ્યારે કોલમમાં ગેસ કેરિયર ગેસ પસાર કરવામાં આવે તે વખતે ફિલામેન્ટ મૂકવામાં આવે છે। આ ફિલામેન્ટ જનરલી ટંગસ્ટન પ્લેટિનમ અથવા ધાતુના ઓક્સાઇડના બનેલા હોય છે। એની રચના મેં એક્ઝેક્ટ પછી એક્સપ્લેન કરું, પહેલા સિદ્ધાંતનું ડિસ્કશન કરવામાં આવે, સિદ્ધાંત ડિસ્કસ કરી લઈએ। તો સિદ્ધાંત ભાઈનો એવું કહે છે કે જ્યારે પણ ગરમ ગરમ પ્લેટિનમ ના તાર પર વાયુ પસાર કરવામાં આવે ત્યારે ઉષ્ણતામાનમાં ફેરફાર થાય છે। સેના? આ પ્લેટિનમના તારના ઉષ્ણતા, ત્યારે ઉષ્ણતામાનમાં ફેરફાર થાય એટલે કે ગરમ પ્લેટિનમના તાર પર કોઈ પણ કેરિયર ગેસ કે મિક્સર સાથે કમ્પાઉન્ડ પુટ કરવામાં આવે એટલે કે ગેસ પસાર કરવામાં આવે તો તેના ઉષ્ણતામાનમાં શું થાય? ફેરફાર થાય છે અને તેના કારણે શું થાય કે તેની વાહકતામાં શું થાય? ફેરફાર થાય
उष्ण दबाण में फेरफार थाय एटले के आ प्लेटिनम नी तारनी उष्ण दबाण में फेरफार थाय तो वाहकता में फेरफार थाय अने वाहकता बदलाय एटले के શું બદલાય અવરોધ બદલાય અને અવરોધ માપવા માટે આપણે સાધન યુઝ કરીએ તે વેસ્ટર્ન બ્રિજ કોણ આ યુઝ કરી છે વેસ્ટર્ન બ્રિજ કેમ કે બંને સાઈડેથી પુટ કરવામાં કઈ રીતના રચના છે તે મેં કહું છું તો ઉષ્ણતામાનમાં ફેરફાર થાય અને અવરોધમાં અને ઉષ્મીય વાહકતામાં ફેરફાર થાય છે ઉષ્મીય टेम्परेचर का तो वधे का तो घटे बराबर तो वधे त्यार के घटे ते वक्ते शुं थाय एनी उष्मीय वाहकता में फेरफार थाय एटले के अवरोध में फेरफार थाय अने ए अवरोध નું માપન કરવા માટે આપણે યુઝ કરવાનું છે વેસ્ટર્ન બ્રિજ નામનું સાધન બરાબર તો આમાં ડિટેક્ટર તરીકે જે આ જે મૂક્યા છે શું મૂક્યા છે ફિલામેન્ટ આ શું છે ફિલામેન્ટ બરાબર એટલે કે આમાં આપણે વાત કરી પ્લેટિનમ તો ડિટેક્ટરમાં ટંગસ્ટનનો ડિટેક્ટર હોય એની રચના કરીએ તો આ રચના જોવામાં આવે તો આમાં ડિટેક્ટર તરીકે અને રચનામાં શું છે કે TCD ની રચના છે TCD થર્મલ કન્ડક્ટિવિટી ડિટેક્ટર તો રચનામાં ડિટેક્ટર જનરલી કેવો હોય ડિટેક્ટર ટંગસ્ટન પ્લેટિનમ કા તો ધાતુના ઓક્સાઇડ ના બનેલા હોય છે અને આ ફિલામેન્ટની ગોઠવણી કઈ રીતના કરવામાં આવે છે તો જે વખતે કેરિયર ગેસ એટલે કે એક સાઈડે શરૂઆતમાં જો ગેસ ક્રોમેટોગ્રાફી જોવામાં આવે તો પહેલામાં પહેલું કેરિયર ગેસ દાખલ કરવામાં આવે તે વખતે બે ફિલામેન્ટ પુટ કરેલા હોય છે કેરિયર ગેસ દાખલ કરતી વખતે ફિલામેન્ટ બે ફિલામેન્ટ પુટ કરેલા હોય છે એન્ડ કેરિયર ગેસ જેવું કોલમમાંથી બહાર આવે તે વખતે બે ફિલામેન્ટ મૂક્યા હોય છે બરાબર અને શું થાય છે કે આમાં પહેલા વખતે જ્યારે કેરિયર ગેસ દાખલ કરીએ તે વખતે આનું ટેમ્પરેચર મપાય અને કોલમમાંથી બહાર નીકળતી વખતે એટલે કે છેડા પર હોય તેને છેડા પર હોય આ બધા ફિલામેન્ટને સના વેસ્ટર્ન બ્રિજ નામના સાધન માટે જોડી દેવામાં આવે છે શું હોય છે વેસ્ટર્ન બ્રિજના સાધન સાથે જોડી દેવામાં આવે છે હવે જનરલી આમાં કેરિયર ગેસ તરીકે હિલિયમ એન્ડ હાઇડ્રોજન ગેસનો યુઝ થાય કયો હિલિયમ અને હાઇડ્રોજન કારણ એનું એવું છે કે એની આ લોકોની થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે ઉષ્મીય વાહકતા કેવી છે વધારે છે અને ઉષ્મીય વાહકતા વધારે હોય તો ઉષ્મીય વાહકતાનો ફેરફાર આપણે નોંધવાનો છે શેના સ્વરૂપે અવરોધ સ્વરૂપમાં આર અવરોધ સ્વરૂપમાં નોંધવાનો છે તો આ ઇઝીલી નોંધી શકે બરાબર છે તો આ ડિટેક્ટર ટંગસ્ટન ના હોય એ જે શરૂઆતમાં કોલમમાં જ્યારે ગેસ પુટ કરવાનો હોય બરાબર શરૂઆતમાં જાય તે વખતે આ ફિલામેન્ટ પુટ કરેલા હોય અને બીજી વખતે કોલમ જ્યારે કોલમમાંથી ગેસ બહાર આવે તે વખતે તો બંનેમાં શું થાય ટેમ્પરેચરમાં ડિફરન્સીસ આવશે અને આ ટેમ્પરેચર એટલે કે ફિલામેન્ટના ટેમ્પરેચરમાં ડિફરન્સીસ આવશે એટલે કે ઉષ્મીય વાહકતામાં ફરક પડશે ઉષ્મીય વાહકતા ફરક પડે એટલે કે અવરોધમાં ફરક પડે અને આ અવરોધ સંતુલિત કરવા માટે વેસ્ટર્ન બ્રિજ નામનું સાધન મૂકેલું છે જો આ પરફેક્ટલી સંતુલિત હોય પરંતુ શુદ્ધ કેરિયર ગેસ પુટ કરીએ ખાલી એકલો કેરિયર ગેસ આપીએ તો આ સંતુલિત હોય પરંતુ જ્યારે સેમ્પલ આવે તો આ વેસ્ટર્ન બ્રિજ સંતુલિત કરતી વખતે એક ગ્રાફ મળશે જેને ક્રોમેટોગ્રામ કહેવામાં આવે છે કઈ રીતના કહેવામાં આવે છે તે મેં કહું છું તો સીધું છે કે ગેસની ઉષ્મીય વાહકતા જુદી જુદી હોય છે તો આ ગેસની ઉષ્મીય વાહકતાના બંધારણ એટલે કે ગેસના બંધારણમાં ફરક પડે તો ઉષ્મીય વાહકતામાં ફરક પડે અને આ ઉષ્મીય વાહકતાના ફેરફાર અવરોધ સ્વરૂપે નોંધી બરાબર ફેરફારને શેના સ્વરૂપે નોંધી અવરોધ સ્વરૂપે નોંધવામાં આવે છે અને આ અવરોધને વેસ્ટર્ન બ્રિજ સાથે એટલે કે આ અવરોધ માપવા માટે કોનું કયું સાધન વપરાય વેસ્ટર્ન બ્રિજ તો આ આખી રચના મેં પુટ કરું છું રચના એન્ડ કાર્ય પદ્ધતિ બંને એક્સપ્લેન કરી દઉં છું બરાબર છે તો વેઇટ
જે સાઈડે આપણે જનરલી રચનામાં વાત કરી કે ફિલામેન્ટ યુઝ કરવામાં આવે છે કે આગળ પુટ કરવામાં આવે છે ફિલામેન્ટ કેરિયર ગેસ એડ થાય તે વખતે એટલે કે ચલિત ફેઝ એડ થાય તે વખતે અને ચલિત ફેઝ સાથે સેમ્પલ જ્યારે બહાર આવે તે વખતે બે બે વખતે એની ઉષ્મીય વાહકતા એટલે કે ટેમ્પરેચરમાં ફરક થવાનો બરાબર ટેમ્પરેચરમાં ફરક થાય એટલે ઉષ્મીય વાહકતામાં ફરક થાય ઉષ્મીય વાહકતામાં ફરક થાય એટલે કે અવરોધમાં ફરક થાય એટલે અવરોધ બદલાય તે વખતે અવરોધનું માપન કરવા માટે વિસ્ટન બ્રિજ મૂકેલો હોય છે બરાબર તો આ બંને કાર્ય પદ્ધતિ જોઈ લઈએ બરાબર શું છે કાર્ય પદ્ધતિ તો કાર્ય પદ્ધતિની વાત કરીએ તો પહેલા પહેલા કે એક આ જે છે તેને નમૂનાની કોલમ કહેવામાં આવે છે નમૂનાની કોલમ નમૂનાની કોલમ અથવા સેમ્પલ કોલમ તો પહેલી જે નમૂનાની કોલમ નમૂનાની કોલમ રચના અને કાર્ય પદ્ધતિ સેમ ટુ સેમ ભેગું છે બધું બરાબર તો આમાં થાય છે કેવું કે જેમાં ફિલામેન્ટ અહીંયા બે ફિલામેન્ટ પુટ કર્યા તો ફિલામેન્ટ પર કેરિયર ગેસ સાથે નમૂનાનો વાયુ પણ પુટ કરવા એટલે કે કેરિયર ગેસ એન્ડ નમૂનો બંનેનો વાયુ તો આ નમૂનાની કોલમમાં ફિલામેન્ટ ફિલામેન્ટ જે છે ફિલામેન્ટ શું કે કેરિયર ગેસ સાથે કેરિયર ગેસ અને નમૂના નમૂનાના વાયુ નમૂનો અથવા સેમ્પલ ના વાયુ વડે ઘેરાયેલ હોય છે વાયુ વડે ઘેરાયેલ હોય છે અને બીજી સાઈડ જે છે તે આ તેને રેફરન્સ અને રેફરન્સ કોલમ કહેવામાં આવે છે કોલમ નહીં ચેનલ કહેવામાં સોરી કોલમ નહીં નમૂનાની ચેનલ વર્ડ યુઝ કર્યો છે ચેનલ અને કહેવામાં આવશે બીજી સાઈડ હશે તેને રેફરન્સ ચેનલ રેફરન્સ એટલે કે એની સરખામણીમાં તાપમાનમાં શું ફેરફાર થયો તે નોંધવા માટે આ બીજી ચેનલ છે તેને રેફરન્સ ચેનલ કહેવામાં આવે છે તો મેં લખું છું રેફરન્સ ચેનલ બરાબર તો આ રેફરન્સ ચેનલમાં શું આવે કે જેમાં ફિલામેન્ટ જે છે તે કેરિયર ગેસથી જ ઘેરાયેલ હોય છે શું હોય ફિલામેન્ટ એટલે કે આ જે છે ફિલામેન્ટ ધાતુનો ફિલામેન્ટ કાં તો ટંગસ્ટનનો હોય કાં તો પ્લેટિનમનો હોય કે ધાતુના ઓક્સાઇડનો જેમાં ફિલામેન્ટ કેરિયર ગેસ અથવા મોબાઈલ ફેઝથી ઘેરાયેલ હોય છે સનાથી ઘેરાયેલ હોય મોબાઈલ ફેઝથી અને આમાં શું કેરિયર ગેસથી આમાં કેરિયર ગેસ પ્લસ સેમ્પલ બરાબર અને આ જ્યારે પસાર કરવામાં આવે એટલે કે જ્યારે બંને ચેનલ પર કેરિયર ગેસ પસાર કરવામાં આવે એટલે કે આમાં પણ કેરિયર ગેસ અને આમાં પણ કેરિયર ગેસ ખાલી સિમ્પલ કેરિયર ગેસ એકલો પસાર કરવામાં આવે એમાં ચલિત ફેઝ એટલે કે આમાં સેમ્પલ પુટ કરવામાં આવે તો વર્ડિંગ લખું છું કે જ્યારે માત્ર બંને ચેનલ પર જ્યારે માત્ર કેરિયર ગેસ અથવા મોબાઈલ ફેઝ બંને ચેનલ પર પસાર કરવામાં આવે બંને ચેનલ પર પસાર કરવામાં આવે ત્યારે સો આ વિસ્ટન બ્રિજ WB લખું વિસ્ટન બ્રિજ સંતુલિત હોય છે કેવું હોય છે સંતુલિત એટલે કે બંનેનું ટેમ્પરેચર તો સરખું હોવાનું સંતુલિત હોય છે શું આ એકદમ પરફેક્ટલી સંતુલિત હોય એટલે કે શરૂઆતમાં ફિલામેન્ટનું તાપમાન એટલે કે અહીંયા અને અહીંયા એટલે કે આના પરથી કન્ક્લુઝન એ થઈ જાય કે શરૂઆતમાં શું હોય
ते धी कई जगह के सर्वात्मा बनने बनने चैनल ना बनने फिलामेंट नू तापमान फिलामेंट अलगा आज फिलामेंट चेंज है फिलामेंट नू तापमान क्यों है समान है क्यों है समान है हमें जारे पर आज नमूना ने कॉलम में आपने पुट सु करिए कैरियर गैस साथे सैंपल पुट करवा मावे सु करवा मावे कैरियर गैस साथे सैंपल पुट करवा मावे तो एमादी बास पसार थता उस आ फिलामेंट ना टेम्परेचर में सु थाय फेरफार थाय फेरफार थाय एनो मतलब फिलामेंट ना तापमान का तो वधे का तो घटे तो उष्मीय वाहकता में सु थाय फेरफार थाय अने उष्मीय वाहकता बदलाता अवरोध बदलाय तो अवरोध बदलाय तो वीस्टन ब्रिज केवो थाय असंतुलित थाय तो आ वही संतुलित करवा माटे એટલે કે આ ફેરફાર જે ફેરફાર થવાના કારણે આ વિસ્ટર્ન બ્રિજ માં જે જે એક ગ્રાફ મળશે અને એ ગ્રાફ ને ક્રોમેટોગ્રામ કહેવામાં આવે છે તો થાય છે કેવું કે જ્યારે પણ કેરિયર ગેસ સાથે એટલે કે કઈ કોલમ નમૂનાની કોલમ માં નમૂનાની ચેનલ માં જ્યારે નમૂનાની ચેનલ માં मोबाइल बेस अथवा कैरियर गैस साथे कैरियर गैस साथे कौन है सैंपल दाखल करवामा आवे दाखल थाय करवामा आवे छोड़ो करवामा आवे त्यारे फिलामेंट ना टेम्परेचर में फेरफार थाय छे એટલે કે ત્યારે फिलामेंट ना टेम्परेचर में फेरफार थाय त्यार अने विस्टन ब्रिज केवो थाय त्यारे विस्टन ब्रिज असंतुलित थाय असंतुलित थाय असंतुलित थवानुं कारण शुं छे के आ फिलामेंट ना टेम्परेचर आ फिलामेंट अने आ फिलामेंट ना टेम्परेचर में फर्क पड़शे एटले के उष्मीय वाहकता में फर्क पड़शे अने आ आम फेरफारनुं माप जे दर्शावे एटले के आ फेरफारनुं जे मापन दर्शावे बराबर એટલે કે અસંતુલિત કેટલો થાય છે એટલે કે વિસ્ટર્ન બ્રિજ અસંતુલિત થાય અને આ અસંતુલિત બને તેનું માપન આ અસંતુલિત વિસ્ટર્ન બ્રિજ નું માપન માપન નો જે ગ્રાફ મળે બરાબર માપન નો ગ્રાફ અથવા ફેરફાર ફેરફાર ને ક્રોમેટોગ્રામ વડે દર્શાવવામાં આવે છે ફેરફારનો શું મળે ક્રોમેટો ક્રોમેટોગ્રામ મળે છે અને આના પરથી કન્ક્લુડ કરવામાં આવે છે કે આ પદાર્થ કયા ટાઈમે અલગ થયો કેમ કે કોલમમાં આવતા હોય ગેસ ક્રોમેટોગ્રાફીમાં પહેલો પદાર્થ આવતો હોય એટલે કે પહેલી એકલો કેરિયર ગેસ જતો હોય તો આ તો સંતુલિત જ રહેવાનો છે બરાબર પરંતુ જ્યારે પણ કેરિયર ગેસ સાથે શું સેમ્પલ આવે તો સેમ્પલ આવે તો આ વિસ્ટર્ન બ્રિજમાં આ ફિલામેન્ટનો ટેમ્પરેચરમાં શું થશે ફર્ક પડે એટલે કે ઉષ્મીય વાહકતામાં ફર્ક પડે ઉષ્મીય વાહકતામાં ફેરફાર થાય એટલે કે અવરોધ બદલાય અને અવરોધ બદલાય તો આ વેસ્ટર્ન બ્રિજ તો વેસ્ટર્ન બ્રિજ કેવો થાય અસંતુલિત થાય અને આ અસંતુલિત થાય તે વખતે એક ક્રોમેટોગ્રામ મળે સપોઝ આ રીતનું એક ગ્રામ મળે સીધી સીધી લીટીમાં આમ ચાલતો હોય પણ કોઈ વખતે આ આ રીતનો એક જમ્પ મળે આમ તો તે વખતે જે વખતે ક્રોમેટોગ્રામ અસંતુલિત બને એટલે કે આમાં ક્રોમેટોગ્રામ મળે અને આ ક્રોમેટોગ્રામને રેકોર્ડર દ્વારા રેકોર્ડ કરવામાં આવે સેના દ્વારા રેકોર્ડરથી રેકોર્ડ કરવામાં આવે અને આપણને આ ક્રોમેટોગ્રાફી અલગીકરણ જોવા મળે છે ફરીથી કહી દઉં કે જનરલી આમાં યુઝ કરવામાં આવે છે તે ટીસીડી થર્મલ કન્ડક્ટિવિટી ડિટેક્ટર જેમાં ગરમ ગરમ પ્લેટિનમના તાર પર વાયુ વાયુ પસાર પ્લેટિનમના તાર અથવા ફિલામેન્ટ પર વાયુ પસાર કરતા ઉષ્ણતામાનમાં ફેરફાર થાય ઉષ્ણતામાનમાં ફેરફાર થાય તેના કારણે શું થાય વાહકતામાં ફેરફાર થાય અને વાહકતા ઉષ્મીય વાહકતામાં ફેરફાર થાય અને ઉષ્મીય વાહકતા બદલાતા અવરોધ બદલાય અને આ અવરોધનું માપન કરવા બંને સાઈડનું શરૂઆતનું અને અંતિમ બરાબર તો માપન કરતી વખતે
करवा माटे कोनुं साधन विस्टन ब्रिज यूज थाय अने शुरुआत में खाली कैरियर गैस पसर करिए तो सेम टू सेम टेम्परेचर होय तो ए वक्ते विस्टन ब्रिज केवो होय संतुलित होय परंतु ज्यारे नमूनानी कोलर में ज्यारे पण એટલે કે જ્યારે ગેસ ક્રોમેટિક ગ્રાફીમાં અલગીકરણ થઈને કમ્બાઉન્ડ જ્યારે કેરિયર ગેસ સાથે આવે તે વખતે શું થાય વિસ્ટન બ્રિજ અસંતુલિત બને કેમ કે ટેમ્પરેચરમાં ફરક પડશે વધારો કાં તો ઘટાડો વધારો ઘટાડો થાય તો તે વખતે ઉષ્મીય વાહકતામાં કાં તો વધારો થાય કે ઘટાડો થાય અને વધારો કે ઘટાડો થાય તે વખતે શું હોય અવરોધ બી બદલાય અને અવરોધ બદલાય એટલે કે વિસ્ટન બ્રિજ અસંતુલિત થાય તે વખતે અસંતુલિત થાય તે વખતે જે ગ્રાફ મળે ક્રોમેટોગ્રામ કહેવામાં આવે હવે જનરલી ધાતુ અને ધાતુ ચિલેટ એટલે કે મેટલના ચિલેટ સંયોજનો સંકીર્ણ સંયોજનોના અભ્યાસ માટે ટીસીડી થર્મલ કન્ડક્ટિવિટી ડિટેક્ટરનો યુઝ થાય છે બરાબર આમાં બે પ્રકારના ચેનલ આવે છે એક આમ પહેલું કહી દઉં કે કાર્ય પદ્ધતિ ટીસીડીમાં બે ચેનલ હોય એક કઈ હોય નમૂનાની ચેનલ એટલે કે કેરિયર ગેસ સાથે નમૂનો આવે તે અને શરૂઆતમાં આવે તે રેફરન્સ ચેનલ તો એની સરખામણીમાં વેસ્ટર્ન બ્રિજ સરખામણી કરે તો આમાં શું થાય કે નમૂનાની ચેનલમાં કેરિયર ગેસ હોય સાથે સાથે કોણ હોય કમ્પાઉન્ડ અથવા સેમ્પલ મિક્સર સેમ્પલનું મિક્સર હશે બરાબર અને એટલે કે કેરિયર ગેસમાં જે ફિલામેન્ટ રહેલો છે તે કેરિયર ગેસ અને નમૂના અથવા સેમ્પલ વડે સેમ્પલ વડે શું થયેલો હોય છે ઘેરાયેલો હોય છે જ્યારે રેફરન્સ કોલરમાં ખાલી કેરિયર ગેસ શુદ્ધ કેરિયર ગેસ વડે ઘેરાયેલો હોય છે અને કેરિયર ગેસ બંને સાઈડથી ખાલી કેરિયર ગેસ પુટ કરીએ તો આ વિસ્ટન બ્રિજ સંતુલિત હોય પરંતુ કેરિયર ગેસ સાથે શું આવે કમ્પાઉન્ડ આવે સેમ્પલ આવે તો વિસ્ટન બ્રિજ અસંતુલિત બને અને એ અસંતુલિત બને તે વખતે એક ગ્રામ મળે જેને શું કહેવામાં આવે છે એટલે કે એક ગ્રાફ મળે તેને ક્રોમેટોગ્રામ કહેવામાં આવે છે આ વયના યુઝિસ ટીસીડી ના યુઝ તો ટીસીડીના યુઝ જનરલી મેટલ ચિલેટ સંયોજનો માટે ધાતુના ચિલેટ સંયોજનો માટે નું એનાલિસિસ કરવું હોય બરાબર ધાતુ ચિલેટ ચિલેટ અથવા કિલેટ એટલે કે સંકીર્ણ સંયોજનોનું જે ચક્રીય સંયોજન હોય ધાતુનું ચિલેટ સંયોજન બરાબર એનું એનાલિસિસ કરવું હોય તો આ ભાઈનો યુઝ થાય છે અને આ ટીસીડી જે છે ભાઈ તે છે તે સાંદ્રતા સંવેદિત છે એટલે કે કોન્સન્ટ્રેશન સાથે બહુ બધી ફેરફાર જોવા મળે વધારો ઘટાડો થાય તો આમાં વધારે ઘટાડો થાય તે વખતે આમાં પણ ફેરફાર બહુ બધો થઈ જાય છે અને ઓછામાં ઓછી મર્યાદા એટલે કે કોન્સન્ટ્રેશનની ઓછામાં ઓછી મર્યાદા 10^-5 ગ્રામ સુધીનો કમ્પાઉન્ડ હોય ત્યાં સુધી આ ભાઈ એનાલિસિસ કરી શકે તો યુઝ લખું તો ધાતુ ચિલેટ ચિલેટ ના એનાલિસિસ માટે આનો યુઝ થાય ધાતુ ચિલેટનું એનાલિસિસ પછી સાંદ્રતા સંવેદી એટલે સંવેદનશીલ છે બરાબર સાંદ્રતા બદલાય તો આ ભાઈમાં બહુ બધા ચેન્જીસ થાય એન્ડ ત્રીજો પોઈન્ટ છે આ ભાઈનો કે છેલ્લો પોઈન્ટ છે કે 10^-5 ગ્રામ કેટલું 10^-5 ગ્રામ સેમ્પલ હોય સુધી ઓછામાં ઓછી એટલે કે મિનિમમ ઓછામાં ઓછી મર્યાદા ધરાવે છે બરાબર છે પતિયો આ યુઝ થયો ટીસીડી થર્મલ કન્ડક્ટિવિટી ડિટેક્ટર સિમ્બલ છે કે થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે ઉષ્મીય વાહકતા બરાબર કામ કરે છે એટલે કે જુદા જુદા વાયુની ઉષ્મીય વાહકતા જુદી જુદી હોય છે બરાબર તો કેરિયર ગેસ બરાબર એની વાહકતા જુદા જુદાની જુદી જુદી હશે બરાબર તો આમાં સિદ્ધાંતનો યુઝ થાય છે કે પ્લેટિનમ ફિલામેન્ટ હોય ટંગસ્ટન હોય ફિલામેન્ટ તરીકે પ્લેટિનમ ટંગસ્ટન કે ધાતુના ઓક્સાઇડ મેટલ ઓક્સાઇડ ધાતુના ઓક્સાઇડ
એનો ફિલામેન્ટ તરીકે યુઝ થાય છે અને આ ફિલામેન્ટ પર શું થાય ગેસ પસાર કરવામાં આવે તો એમાં શું થાય ઉષ્મીય વાહકતામાં ફેરફાર થાય છે ઉષ્મીય વાહકતામાં ફેરફાર થાય એટલે કે ગેસ પસાર કરતા ટેમ્પરેચરમાં ફરક પડે ટેમ્પરેચરથી ઉષ્મીય વાહકતામાં ફેરફાર થાય એટલે કે અવરોધમાં ફેરફાર થાય અને આ જ અવરોધનું માપન કરવામાં આવે છે બરાબર આ અવરોધનું માપન કરવા માટે વિસ્ટન બ્રિજ નામનું સાધન ફિઝિક્સમાં આવે છે બરાબર તો વિસ્ટન બ્રિજ નામનું સાધન યુઝ થાય અને આ વિસ્ટન બ્રિજનું સાધન યુઝ કરી જ્યારે ખાલી કેરિયર ગેસ પસાર કરવામાં આવે એટલે કે બે બે ચેનલ હોય એક નમૂનાની ચેનલ અને બીજી રેફરન્સ ચેનલ તો બંને સાઈડથી આ કેરિયર ગેસ પસાર કરીએ તો આ વિસ્ટન બ્રિજ સંતુલિત હોય પરંતુ કેરિયર ગેસ સાથે જ્યારે પણ નમૂનાનું એટલે કે સેમ્પલ આવે કમ્પાઉન્ડનું મિક્સર આવે તો તે વખતે વિસ્ટન બ્રિજ કેવો થાય છે અસંતુલિત બને અને અસંતુલિત બને તો જે ગ્રામ આપે સપોઝ આમ પરફેક્ટ કેરિયર ગેસ ચાલતો તો આમ ગ્રામ સીધો સીધો ચાલ્યા કર પણ સેમ્પલ જ્યારે આવે તો એક પીક ઊંચો હાલશે આમ પિકાલ છે એટલે કે અલગીકરણ જેવું કમ્પાઉન્ડ આવે એટલે કે અલગીકરણ કરે તો આ જે મળે તેને ક્રોમેટો ક્રોમેટોગ્રામ કહે છે અથવા ક્રોમેટોગ્રાફ કહેવામાં આવે સોરી ક્રોમેટોગ્રાફ કહે છે બરાબર તો આ ક્રોમેટોગ્રાફ મળે છે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઇસીડી ઇલેક્ટ્રોન કેપ્ચર ડિટેક્ટર બરાબર ગેસ ક્રોમેટોગ્રાફીના ત્રણ ડિટેક્ટર જે છે એના પછી છે એફઆઈડી તો એ બધા ડિસ્કસ કરીશું બરાબર છે ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો રેડ બટન પર થપ્પો મારો અને બેલ આઇકોન પર થપ્પો મારવાનું ભૂલવું નહીં બરાબર છે તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ઇસીડી સાથે ઇલેક્ટ્રોન કેપ્ચર ડિટેક્ટર સાથે ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો